Good afternoon students, welcome back to our online video lecture. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9th 9મા ધોરણમાં કોષની રચનાવાળું ચેપ્ટર શરૂ છે એમાં આગળ વધીએ. એમાં એક ટૂંક નોંધ છે આપણી પાસે જે સમજવાની, એ છે અંતઃકોષરસ જાળ વિશે નોંધ લખો. આપણે જાણીએ છીએ કે અંતઃકોષરસ જાળ છે એ પુટિકા અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના છે. એટલે કે એમાં પુટિકાઓએ આવે અને નલિકાઓએ આવે એવી મોટી એવી આવરિત રચના છે. તો આવરિત જે રચના છે એ બંનેની બનેલી છે, પુટિકા અને નલિકા. હવે લાંબી નલિકા છે અથવા ગોળાકાર અથવા તો કોથળી, જેને પુટિકા કહેવામાં આવે છે, તો એવી રચના એ ધરાવે છે. અંતઃકોષરસ જાળ પટલીય સંરચના છે, જો કે કોષરસ પટલની સંરચના છે જે તેની અંદર સમાન સ્વરૂપે વિસ્તરેલી છે એ આપણે જાણીએ છીએ. હવે અંતઃકોષરસ જાળ છે એના પ્રકાર છે એ દરેક સ્ટુડન્ટને ખબર હોવા જોઈએ. એ બે પ્રકારની છે, એક છે ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ અને બીજી છે લીસી અંતઃકોષરસ જાળ. હવે કણિકામય અંતઃકોષરસ જાળની આપણે વાત કરવી હોય તો એની સપાટી સ્વાભાવિક છે, નામ મુજબ તો ગુણ હોય જ, એ છે ખરબચડી સપાટી, જેને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે તમે જોઈ શકો. બરાબર, કારણ કે તે કણોની રચના એવી છે કે જેમાં રિબોઝોમ આવેલા છે, એટલે કે કણોની બનેલી એવી રચના જે ખરબચડી સપાટી ધરાવે છે, જે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે આપણે દર્શાવી શકાય અને એ રિબોઝોમ તરીકે કણોની રચનાને આપણે નામ આપી શકીએ. તે અંતઃકોષરસ જાળની રચનામાં સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલી છે, એટલે કે રિબોઝોમ્સ જે બધા સક્રિય કોષો એની અંદર હોય તેની અંદર હાજર હોવાના એ સાબિતી પૂરે છે. રિબોઝોમ્સનું કામ પ્રોટીન્સનું સંશ્લેષણ કરવાનું છે, તો તેના દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતના આધારે વિવિધ સ્થાનોએ તે પહોંચાડે છે, મોકલી દે છે. સમજાઈ ગયું? એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ જે કે ખરબચડી પણ કહેવાય, એ રિબોઝોમ્સ એની અંદર આવેલા છે જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને જરૂરી જે જગ્યા છે જ્યાં જ્યાં તેનું પ્રોટીન તો નિર્માણ થયું, પણ પ્રોટીન ક્યાં પહોંચાડશે? તો કે જરૂરિયાતના ભાગોમાં પહોંચાડશે, વિવિધ સ્થાનોએ. બરાબર, હવે બીજો એક પ્રકાર બાળકો જોઈએ, એ છે લીસી અંતઃકોષરસ જાળ. આ અંતઃકોષરસ જાળ છે એ ચરબીના અણુનું સંશ્લેષણ કરે, ઓલું પ્રોટીનનું કરતું હતું ને, આ ચરબીના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું તે નિર્માણ કરે છે, એટલે કે લિપિડ્સ બનાવે છે. હવે આપણે આગળ જોઈએ તો કે બંને અંતઃકોષરસ જાળ દ્વારા ઉત્પન્ન થયેલા પ્રોટીન અને લિપિડ્સ છે એ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થવાના, જેમાં લિપિડ્સ પણ છે અને પ્રોટીન્સ પણ છે, એ બંને કોષરસ પટલની અંદર જે બંધારણ થતું હોય કોષરસ પટલનું ત્યાં તેને મદદરૂપ બને છે બાળકો. તો આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય. એનો અર્થ એવો થયો કે આ ક્રિયા થાય એને પટલનું જૈવ સંશ્લેષણ કહેવામાં આવે છે. હવે કેટલાક અન્ય પ્રોટીન્સ છે, લિપિડ્સ છે કે ઉત્સેચકો છે, તેમજ અંતઃસ્ત્રાવો, ચાર ભાગમાં વહેંચો, પ્રોટીન્સ, લિપિડ્સ, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો, એના તરીકે તે કાર્ય કરવાનું વધારે પસંદ કરે છે. એટલે કે આ જે અંતઃકોષરસ જાળ છે લીસી, એ હંમેશા જાળીરૂપ તંત્રમાં રચનાનું નિર્માણ કરે છે. તેની અંદર જાળીરૂપ તંત્ર છે અને એ રચનાનું નિર્માણ એની અંદર થતું હોય, એટલે કે અહીંયા જે અંતઃકોષરસ જાળ છે એમાં જાળીરૂપ તંત્ર આવેલું છે એવું કહેવાય, જે પ્રોટીન્સ એ ધરાવે, લિપિડ્સ એ ધરાવે, ઉત્સેચકો એ ધરાવે, અંતઃસ્ત્રાવો પણ ધરાવે છે, પોતે એની તરીકે જ કાર્ય કરે છે ને સંપૂર્ણ. એટલે આમ કોષ કેન્દ્ર અને કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે તેના માર્ગ તરીકે લીસી અંતઃકોષરસ જાળ કાર્ય કરે છે. જેમ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તો તેના યકૃતના કોષોમાં જે સમૂહ આવેલો છે એની અંદર લીસી અંતઃકોષરસ જાળ જ હોય. શેમાં? પૃષ્ઠવંશી પ્રાણીઓમાં. તો તેના યકૃતના કોષો છે એ કોષોના સમૂહમાં આ અંતઃકોષરસ જાળ આવેલી છે. તે કામ શું કરે? આવેલી તો છે, ચાલો બરાબર, પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતની અંદર તો છે,
ચાલો, પણ એનું કાર્ય શું? તો કે તે પ્રાણીઓના યકૃત કોષોની અંદર જાય, આંતકો ષરસજાળ, તો ઘણા બધા વિષારી દ્રવ્યો છે જે વિષકારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવાની પ્રક્રિયા કરે, એમાં ઝેરી અસર થયેલી હોય અંદર તો ઝેરી અસર નાબૂદ કરે. આવી અગત્યની ભૂમિકા બાળકો લીસી આંતકો ષરસજાળ કરે છે એ તમે જાણી શક્યા. તો આજના જે લેક્ચરમાં આપણે આંતકો ષરસજાળ શીખ્યા એની ટૂંક નોંધ તમારે ખાસ લખીને પાકી કરવાની છે. ફરી મળીએ નવા લેક્ચર સાથે, ત્યાં સુધી મહેનત શરૂ રાખો. ચલો આવજો, ગુડ બાય.